टीवाई बीए ना विद्यार्थियों, तमारे कलापीनो के कारो एना विषे लखवानु आवे छे। कलापी विषे थोड़ी बात इतिहास माथी पछी करीश, आजे मात्र के कारो नी बात करी। कलापी नी तमने तो खबर छे, सुरसिंहजी, तख्तसिंहजी गोहिल, जेनु उपनाम कलापी हतु, जे लाठीना राजा हता, ग्राम्य माता, जेनु बहु जाणीतु खंड काव्य छे, आपनी यादी, जेमनी बहु जाणीती गजल छे, ए कलापीनी आपणे वात करीए छे। कलापीनो केकारो ए एमना काव्य संग्रहनो नाम छे। कलापीनी 1892 થી 1900 સુધીની 250 જેટલી રચનાઓને સમાવતો સર્વ સંગ્રહ, એટલે કે આની અંદર એમની બધી જ કવિતા આવી જાય છે। કલાપીના અવસાન પછી 1903માં કાંતના હાથે પહેલી વાર કલાપીનો કેકારો એનું સંપાદન અને પ્રકાશન થયું। કલાપીનો કેકારો પ્રકાશિત થાય 1903માં, એના પહેલા 1896માં કલાપીએ પોતે મધુકરનો ગુંજારવ નામે પોતાના કાવ્યો પ્રકાશિત કરવાની યોજના કરેલી, પણ એ કામ મૃત્યુ પર્યંત પૂરું નહીં થયેલું। આપણને ખબર છે, કલાપી બહુ જ નાની ઉંમરમાં અને એ પણ અકસ્માતે મૃત્યુ પામેલા। 1931માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી, જેમનું ઉપનામ સાગર હતું, એણે કાંત આવૃત્તિમાં ન છપાયા હોય એવા બીજા 34 કાવ્યોને સમાવીને 249 કાવ્યોની સંવર્ધિત અને ટિપ્પણ સાથેની આવૃત્તિ પ્રસિદ્ધ કરી, જેની અંદર હમીરજી ગોહેલ નામનું એમનું જે કાવ્ય છે એનો પણ સમાવેશ કરી લીધો। આ બૃહદ સંગ્રહની એ પછી ઘણી આવૃત્તિ થતી રહી, એમાંથી પસંદ કરેલા કાવ્યોના લઘુ સંચયો પણ લોકોએ કર્યા। એમના પર સંશોધન કરનાર દવે સાહેબે પણ કલાપીનો કેકારો એવું એક સંપાદન કર્યું છે। કલાપીનું સંવેદન તંત્ર સદગ્રાહી હતું, તેથી સાહિત્ય અને ધર્મચિંતનના અનેક ગ્રંથોના વાચન પરિશીલનના સંસ્કારો એમની કવિતાના વિષયો અને એમની નિરૂપણ રીતિ પર પણ એનો પ્રભાવ ઝીલાયો છે। કેકારોની પ્રકૃતિ વિશે કવિતા પર અને કલાપીની રંગદર્શી કાવ્ય રીતિ પર વર્ડ્સવર્થ, શેલી, કિટ્સ જેવા એમના પ્રિય કવિઓની અસર પડેલી છે। આ કવિઓના તેમજ ટેનિસન, ગટે, મિલ્ટન, ગોલ્ડસ્મિથ વગેરે કાવ્યોના મુક્ત અનુવાદો અને રૂપાંતરો તથા કેટલીક કૃતિઓના અનુસર્જનો પણ કેકારોમાં છે। મેઘદૂત, ઋતુસંહાર, શૃંગાર શતક જેવી સંસ્કૃત કૃતિઓની અસર પણ કેકારોની કવિતા પર પડી છે। સમકાલીન ગુજરાતી કાવ્ય પરંપરાની કેટલીક છાયાઓ પણ, એટલે કે કાંત, કલાપી, માણીલાલ, દ્વિવેદી, ઠાકોર આ બધા મિત્રો હતા અને એના કારણે પરસ્પર એકબીજાનો પ્રભાવ પણ ઝીલતા હતા। આરંભની કવિતા પર દલપતરામની તેમજ તત્કાલીન ધંધાદારી નાટકોના ગાયનો અને લાવણીઓની અસર છે। એ પછી નરસિંહરાવ દિવેટિયા, ગોવર્ધનરામ, મણીલાલ, કાંત વગેરેની કવિતાના જે પ્રભાવ છે એ વિષય, છંદ વગેરે પર પણ દેખાય છે। અને આ બધા પ્રભાવ પછી પણ એવું કહેવું પડે કે કલાપીની વેદના અને સંવેદના પોતિકી છે, એના નિરૂપણમાં એનો પોતાનો અવાજ રણકે છે। કેકારોમાં વિવિધ સ્વરૂપો પર કવિતા મળે છે, હું તમને આ સાહિત્ય પરિષદના કોર્સમાંથી જ કહી રહી છું। વિવિધ સ્વરૂપો પરની કવિતા મળે છે, ઉત્કટ ઉર્મી અને ભાવનાશીલતાને બોલાતી ભાષાની સાહજિકતાથી અભિવ્યક્ત કરતા હોવાથી કલાપીમાં
वृत्तबद्ध एटले के छंदोबद्ध काव्यो वधारे असर निपजावे एवा बन्या छे। स्वरूपनी दृष्टिए केटली कचाशो रही गई होय एवी गजलो छे, स्वरूपनी दृष्टिए कचाश छे, पण एवा जे मिजाज छे एना जे मस्ती अने दर्दे दिलीनी दृष्टिए जे गजलनो मिजाज छे ए एना वांचनाराओनी उपर घणो प्रभाव पाड़े छे। शरूआतनी एमनी गजलो जेने इश्के मिजाजी एटले व्यक्ति प्रेमनी छे, पण पछीनी गजलो जेने इश्के हकीकी एटले ईश्वर प्रेमनी प्रभु प्रेमनी छे, एटले एवुं कहेवाय छे के इश्के मिजाजी गजल करता एमनी इश्के हकीकी ईश्वर माटेनी गजलो काव्यत्वनी दृष्टिए वधारे चढ़ियाती छे। अने जेनो उत्तम उदाहरण ज्यां ज्यां नजर मारी ठरे यादी भरी त्यां आपनी आपनी यादी छे। कलापीना खंडकाव्योमां कांतना खंडकाव्यो जेवी परलक्षिता नथी, उर्मिलता तथा बोधात्मकताना कारणे कलापीना खंडकाव्योनो जे काव्यबंध छे ए प्रमाणमां शिथिल छे, पण एनी अंदरथी एक ग्राम्य माता अने थोड़ेक अंशे भरत बची जाय छे। बिल्व मंगल कलापीनो उत्तम खंड काव्य मनातुं आव्युं छे। महाकाव्य रचवा धारेलू एमनो 2000 उपरांत पंक्तिओनो चार सर्ग साथे अधूरू रहेलू हमीरजी गोहेल ए महाकाव्यनी बदले खंड काव्यनी नजीक रहेतुं होय एवुं इतिहास विषयक कथा काव्य छे हमीरजी गोहेल। विषय निरूपणनी बाबतमां केकारवमां प्रेम विषयक कविता सौथी वधारे ध्यानपात्र छे। एक रीते संग्रहनी मोटा भागनी कविता एना उर्मिशील कविनी आत्मकथा रूप छे। कलापीना 26 वर्षना टूंका आयुष्यना छेल्ला 8-1 वर्षना अंगत प्रेम जीवननो एनी अंदर चितार छे। स्वभावोक्ति भर्या इंद्रिय स्पर्शी चित्रो ना रूपे आलेखायेली प्रकृतिनी कविता पण मनने गमी जाय एवी रुचिर छे। कविना आयुष्यना छेल्ला 2 वर्षनी कविता एमां वधारे प्रभु भक्ति अने चिंतन छे। अंगत जीवनना रागा वेगो क्षमता चित्तमां पड़ेला वैराग्य संस्कारो जागृत थवाथी अने स्वीडनबर्ग जेनो प्रभाव कांत पर भरपूर पड्यो एना ग्रंथोना वाचनथी कलापी पण परम तत्वनी खोजनी दिशामां वळेला। केकारवनी कवितानी नोंधपात्र विशेषता एने मळेली अपार लोक चाहना छे। उने तमे भले कहीए के कांत मोटा गजाना कवि, पण लोकोनी जीभना टेरवे तो कलापीनी गजलो ज रहेवानी। कलापीए साक्षर कविओ द्वारा लखाती दुर्बोध कविताना समयगाळामां ए वखते प्रचलित स्वरूपोमां अने बद्ध वृत्तोमां काव्य रचना करी होवा छतां एमां जे प्रासादिक भाषानो सहज एवो विनियोग छे अने एमनुं जे पारदर्शक संवेदन छे एणे कविताने कलापीनी कविताने वधारे लोकप्रिय बनावी। અહીં જે રાગ રાગાવેગી પ્રેમ સંબંધોનું નિરૂપણ થયું છે તથા ઉર્મી ઉદ્ગારોમાં જે રંગદર્શિતા અને કવિની ભાવનાશીલતા ભળી છે એને પણ એમને વધારે લોકપ્રિય બનાવ્યા। એટલે ક્યાંક કાવ્ય ભાવનની મુખરતા ભલે હોય, ક્યારેક પ્રસ્તાર પણ છે, અને છતાંય કેકારવની કવિતા લોકપ્રિય થવા બાબતે એ સમયગાળાના બીજા કવિઓની હરીફાઈમાં આગળ ઊભી રહી શકે એવું કહેવું પડે। કલાપીમાં આપણે એવું ઉમેરી શકીએ કે અર્વાચીન ગુજરાતી કવિતામાં જેને આપણે રંગદર્શિતા રોમેન્ટિક કહીએ છે એવો વળાંક એવો જોક ગુજરાતી કવિતાને
नानालाल नी सरखामणी उभा रही शके एवा एकमात्र कवि ए कलापी छे। एमनी मूलभूत प्रकृति ज रोमेंटिक कविनी हती। उत्कट राग, तीव्र विराग, प्रकृति सौंदर्य पर मुग्ध आसक्ति अने प्रेमी हृदयनी दर्दे दिली, सूफीवादी मस्ती अने आत्मलक्षी अभिव्यक्ति एमना कवि स्वरूप ने पाको रंगदर्शी ओप आपे छे। पोते जीव्या त्यां लगी कलापीए हृदय ने कविताना पात्र मां ठालव्या कर्यो। प्रणय एमनी कवितानो मुख्य विषय, अथवा कहो के प्रणय अने कवन कलापीना आंतर संवेदन मां एक रस थई गयेला छे। एनी काव्यमय प्रतीति प्रिया कविताने ओळखता कविए पोते करेली छे। प्रिया कविताना प्रथम मिलननो मधुर प्रसंग वर्णवता कवि कहे छे, मने वहली लागी प्रथम मळता हूँ तुज थयो, हस्यू तारू मो ने तुज स्मित मही हूँ भळी गयो, तने भेटू एवी मम हृदय इच्छा करी रहू, वळी तारा नेत्रो अनुकूल दीठा ने चळी गयो। पण आ कविताए कविने शुं आप्युं छे? कवि कहे छे, मने कूंची आपी मम हृदयनी ने जगतनी, અને તાળું ખોલી તુજ મુખ નિહાળ્યું ફરી ફરી। પણ કવિએ પોતે કવિતા અને સઘળું વિશ્વ આંસુમાં સ્નાન કરતું દેખાય છે કવિને। એ કહે છે, જોજો વાલા મુજ સહ રહી આજ છે માણવાનું, એ શું બોલે ભવતું સખી તું આમ રોતાય વાલી। કલાપીના પ્રણય ગાનમાં વેદના અને અશ્રુ તમને વધારે દેખાય, કેમ કે રમાની સાથે આવેલી મોંઘી જે સ્નેહ રાગની શોભના બનતા એને પ્રાપ્ત કરવા માટે જે ઝંખના એના વિરહની વેદના, પત્ની રમા પ્રત્યેની ફરજ અને સ્નેહના અનિવાર્ય વેગ વચ્ચેનું તીવ્ર ઘર્ષણ એ એમને સતત નડ્યું છે, એમણે અનુભવ્યું છે। પ્રણયનું પ્રત્યેક સંવેદન એક એક કાવ્ય રૂપે પ્રગટ થતું જાય છે। પ્રિય કવિતાને છેલ્લું આલિંગન દેતા કલાપી કહે છે, તું રસ હેલી હું રસ હીણો ભેટું છેલ્લી વાર, પણ હજુ લેજે કદી કદી સાર, હું ડૂબનારો તું તરનારી, તરતા ને તું તાર, અરે રે ડૂબતાનો તજ પ્યાર। પણ કવિતા શ્વાસોચ્છ્વાસ રૂપ બનેલી કવિતા એને કસોટી વખતે પૂરેપૂરી યારી આપે છે। હૃદય ત્રિપુટી, બિલ્વમંગળ, સારસી, ગ્રામ્ય માતા એ એમના ખંડ કાવ્યો છે। મસ્ત ઇશ્ક, હમારા રાહ, વિસ્મરણ, નદીને સિંધુનું નિમંત્રણ, અતિ મોડું, એક ઘા, ત્યાગ, ચુંબન વિપ્લવ વગેરે સંખ્યાબંધ ગઝલો અને ઉર્મિ કાવ્યો કલાપીની પ્રેમ કથામાંથી ટપક્યા છે। પણ આપણને જે બહુ યાદ છે તે પંખીને પથરો મારતા મારી દીધો, અથવા તો તુજ પાંખ ચળકે પર્ણના ઝુંડો મહી ચક્રો રચી, દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી। આ બધી કવિતાઓ આપણને બહુ યાદ છે। ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભોરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી નથી એકે વાદળી, ગ્રામ માતાને પ્રકૃતિના સૌંદર્યથી શરૂ થતું જે ખંડ કાવ્ય છે તે। આ બધા અથવા તો આપની યાદી આદમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની, આ ગઝલો કલાપીને કવિ તરીકે ક્યારેય વિસ્મૃત થવા દે એમ નથી। જ્ઞાનની
उच्च भूमिका पर थी जगत ने निहाळवानो कविनो प्रयास। तमारी राह आपने यादी सनम ने जेवी इश्के हकीकी गजलों मा प्रगट थयो छे। यारी गुलामी शू करू तारी सनम, गाले चुमू के पानी ए तूने सनम। आवे रंगीन उद्गारो भरी पण इश्के हकीकी छे ए गजलो आपणने कायम याद रहे छे। જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની, અહીં સુધી કલાપી પોતાની કવિતાને પહોંચાડે છે। ગઝલો લખવાની પ્રેરણા એમને મણિલાલ દ્વિવેદી પાસેથી મળે છે। ગઝલ એમની દર્દે દિલી અને રોમેન્ટિક મિજાજને પ્રગટ કરવાનું સ્વાભાવિક વાહન બને છે। એમણે ગઝલના માપ કે રદીફ કાફિયાની બહુ દરકાર કરી નથી। ફારસી ઉર્દૂ શબ્દોને પણ ક્યાંક મચડ્યા છે, પરંતુ ફારસી શૈલીની મસ્તીભરી લઢણ અને પ્રવાહિતા ગુજરાતી ગઝલમાં એમણે દાખલ કરી અને એ સમયે નવો કાવ્ય પ્રકાર ગણાતા ગઝલને એ કવિપ્રિય અને ભાવકપ્રિય બનાવે છે। કલાપીએ કાવ્યોમાં સુવિચારો પણ વેર્યા છે। તમને અમુક ચિંતન કણિકાઓ મળે, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી, જન્મ ને જીવના કૃત્યો છે આકસ્મિક સૌ અરે, પ્રેમને કારણો સાથે સંબંધ કઈએ નથી, અરે તો દર્દ કાં દે છે ને દે ઔષધ કાં પછી, આ બધી પંક્તિઓ તમને સુક્તિઓ જેવી લાગે। હમીરજી ગોહેલ એ એમનું અધૂરું રહી ગયેલું કાવ્ય છે। અર્વાચીન યુગના એક અત્યંત લોકપ્રિય એવા આ કવિ, એમની કવિતા મસ્ત કાવ્ય ભોગી જુવાનોની મહેફિલ જેવી છે, જેમાં કળાની સફાઈ ભલે ઓછી છે, રુદન પ્રેમ વિષાદનો અતિરેક અને પોચટ ઉર્મિલતાના દોષોથી પણ એમની કવિતા મુક્ત નથી, અને તે છતાં કલાપીનો કેકારો આટલા સમયગાળાથી જુવાન વાચક વર્ગનું અને શિષ્ટ સાહિત્ય રસિકોનું આકર્ષણ બનતો જ રહ્યો છે એ કવિની લોકપ્રિયતા સૂચવે છે। કેકારો ઉપરાંત કલાપીએ કાશ્મીરનો પ્રવાસ અને પત્રધારા 144 પત્રો એ રીતે પત્રો પણ લખ્યા છે ગદ્યની અંદર।